मैं प्रेम विद्या मंदिर स्कूल से दक्षा में आज स्टैंडर्ड 10 में सब्जेक्ट गुजराती में पहला चैप्टर मोरली पढ़ा रही हूँ। विद्यार्थी मित्रों, आज हम मोरली काव्य को पढ़ेंगे। मोरली काव्य ना कवित्री से मीराबाई। मीराबाई नो जन्म लगभग 16वीं सदी में थयो होय एवं मानवामां आवे छे। 16वीं सदी में राजस्थान ना मेहता गाम में मीराबाई नो जन्म थयो छे। तेमणे लगभग पदोनी रचना करी छे अने तेमना बधा ज पदो कृष्ण भक्ति पर आधारित छे। अने तेमणे तेमना पदोनी जे रचना करी छे ते गुजराती, हिंदी, ब्रज, राजस्थानी अने हिंदी भाषानी अंदर करेली छे। अहिया पण मीराबाई कृष्ण भक्ति ने लगतुं मोरली काव्य रच्युं छे। मोरली काव्य नी अंदर कृष्ण भक्ति नो महिमा बतावामां आव्यो छे अने मीराबाई नो कृष्ण भक्ति नो प्रेम आपणने जोवा मळे छे। अहिया ज्यारे वृंदावनना मार्गमां जता गोपीओ पासेथी कृष्ण नदीना દાળ માંગે છે, છતાં પણ ગોપીઓને કઈ જ પ્રકારનું ખોટું પણ નથી લાગતું અને દુઃખ પણ થતું નથી અને તે નો અવાજ આખા ગગન સુધી પહોંચી નાખે છે। બીજી મોરલી વગાડે છે એનો અવાજ ગગન સુધી પહોંચે છે અને અહીંયા વૃંદાવનમાં જે રાસ રચાયો છે તેનું પણ સુંદર રીતે વર્ણન કરવામાં આવ્યું છે। પછી કૃષ્ણના પહેરવેશ વિશેનું પણ ખૂબ જ આકર્ષક રીતે અને સુંદર રીતે મીરાબાઈએ વર્ણન કર્યું છે અને રાજમંડળની અંદર કૃષ્ણ એવા સરસ રીતે થઈ અને નાચે છે અને સૌને વિદા કરી મૂકે છે એ વસ્તુ પણ સરસ રીતે મીરાબાઈએ વર્ણવી છે અને અંતમાં મીરાબાઈ એવું કહે છે કે ભી શ્રી કૃષ્ણના દર્શન કરવાથી આપણા બધા જ આકાશ સુધી સંભળાય છે। તો અહીંયા કવિ એવું કહે છે કે
બધા ભેગા થઈને રાસ રમી રહ્યા છે તેમાં વાનો રાસ મંડળ ની અંદર બિરાજી છે તેની વચ્ચે રહે છે પીળા પીતાંબર જરગસિંહામાં હવે કૃષ્ણના વૈકુંઠનું વર્ણન કરવામાં આવ્યું છે તે શ્રી કૃષ્ણે પીળા પીતાંબર જરગસિંહામાં જરગસિંહ એટલે કે જરી થી ભરત ભરેલું હોય તેને એવો પાયરામો પીળો કે પટ્ટો માથા ઉપર પીળું કપડું પહેરેલું છે કાનેથી કુંડળ મસ્તકે મૂકું કાનની અંદર કુંડળ પહેર્યા છે તેમના માથા ઉપર મુકુટ છે અને મુખ ઉપર મોરલી જોવા મળે છે વૃંદાવન મંદિરની કુંજગલીમાં વૃંદાવનની જે કલિયો છે તેની અંદર બાળો નાચે છે અને કેવી રીતે નાચે છે ધનક ધનક થઈ થઈ કરી નાચે છે બાઈ વિરા કહે પ્રભુ જીધરના ગુણ દર્શન કરી ભૂખ માંગે છે અને એટલા માટે વિરાભાઈ કહે છે કે ગિરિધર એટલે કે શ્રી કૃષ્ણના ગુણ દર્શન થકી આપણે જો દર્શન કરીએ તો આપણા બધા જ દુઃખ દૂર ભાગી જાય છે હવે આપણે આ ગામેના શબ્દોના અર્થ જોઈશું કે ભાઈ અહીંયા કેટલા અર્થ આવેલા છે ગગન ગગન એટલે કે આકાશ અથવા આગ વન એટલે કે અરણ્ય જંગલ દાન એટલે કે જગા વેરો દધી એટલે કે દહી પછી જરગસી એટલે કે ભરતવાળું જરગસી એટલે કે કસબના ભરતવાળું નાદ નાદ તેનો અવાજ સંભળાય છે એટલે કે નાદ એટલે કે અવાજ પછી પટકો એટલે કે લુગડાનો એક પટકો લુગડાનો એક પટકો અને ભાગે ભાગે છે એટલે કે દૂર થઈ જાય છે અહીંયા કેટલા કડબચરા શબ્દ આપ્યા છે થઈ થઈ એટલે થઈ અને માર્ગ માર્ગ એટલે રસ્તો હવે કેટલાક આપણે શબ્દ સમૂહ જોઈ તો પીળા રંગનું વસ્ત્ર તો એના માટે કયો શબ્દ વપરાય છે પીતાંબર વૃંદાથી ભરેલો વર્ષ એટલે કે વૃંદા વર્ષ કાને પહેરવા માટેનું એક ભરેલો અને શું કહેવાય કુંડ પછી ગીરી પર્વત ને ધારણ કરનાર ગીરીધર કસબના ભરત વાળો એટલે કે જળ કસે જે આજુબાજુ વૃક્ષો આવેલા હોય તેને કરી તેને શું કહેવાય છે કુંજ ગળ તો હવે વિદ્યાર્થી મિત્રો તમારે આ કાવ્યના કવિત્રી વિશેનો પરિચય પછી નીચે તે કાવ્યનું લેખન અને શબ્દ સમૃદ્ધિ તેમજ શબ્દ સંગ્રહ સમૂહ માટેના એક શબ્દ અને સ્વાધ્યાય